જય શ્રી કૃષ્ણ બાળકો, આવી ક્યાં વિડીયો જોવામાં? રોજ રોજ નવા નવા વિડીયો જોવો છો ને? રોજ દરેક મિસ તમારા માટે કાંઈક ને કાંઈક નવીન વિડીયો લઈને આવે છે, નવીન પદ્ધતિથી લઈને આવે છે. ઘણા તો પિક્ચર બતાવે છે, ઘણા મિસ તો બહાર ગાર્ડનમાં લઈ જાય છે. તો આજે હું તમારા માટે ક્યાંક એવી જ વસ્તુ લાવી છું કે જયારે આપણે બહાર જઈએ તો સેના ઉપર બેસીને જઈએ, પછી રોડ ઉપર આપણને શું દેખાય. તો જો મારી પાસે આજે કેટલા બધા વાહનો છે, જો આપણા ટેબલ ઉપર કેટલા બધા વાહનો છે. આવા વાહનો તમે ઘરે રમતા પણ હશો, મમ્મી પપ્પાએ તમને અપાવ્યા હશે ને આવા બધા, જેસીબી, પછી બાઇક, પછી બસ, ને બધું કેટલું બધું મમ્મી પપ્પાએ અપાયું હશે. તો આજે આપણે આ વાહનો ક્યાં ચાલે, શું કરે એ સમજવાનું અને શીખવાનું છે. તો સૌથી પહેલા આપણે એક વાહન લઈશ, એ તમે પણ ચલાવતા હશો. જો આ શું છે? સાયકલ છે. આ સાયકલ તમારી પાસે, આવી સાયકલ છે ને તમારી પાસે, સાઈડમાં પૈડા હોય એવી સાયકલ હશે. હે, આ સાયકલ બાળકો ફેરવે છે, મોટા પણ ફેરવે છે. આ રોડ ઉપર ચાલે છે સાયકલ, જો કેવી મસ્ત ચાલે સાયકલ, જોઈ. તો આને સાયકલ કહેવાય, આમાં પડવાની કેવી બીક લાગે નહીં. હવે પછી આપણે બીજું વાહન જોવાનું છે, તો એ છે આ મોટરસાયકલ છે. આવી મોટરસાયકલ બેનો ચલાવે છે, ભાઈઓ પણ આવી મોટરસાયકલ ચલાવે છે. આ રોડ ઉપર ચાલે છે, જો બાળકો. હવે પછી આવશે બાઇક, આવશે. જો આ બાઇક તો છે ને, આ ધૂમ બાઇક કહેવાય. આ ભાઈઓ ચલાવે છે, આ બહેનો ચલાવતા નથી. અમુક જ બહેનોને જે આવડતી હોય એ ચલાવે છે, બાકી ભાઈઓ ચલાવે છે આ બાઇક. આને બાઇક કહેવાય કે હોન્ડા કહેવાય. હવે આવશે મોટર, આવશે. મોટરમાં બેસવું બધા બાળકોને બહુ ગમે ને, ઘણા બાળકોને ત્યાં તો આવી મોટર હશે પણ, ઘણાને પપ્પા ચલાવતા હશે. તો આને મોટર કહેવાય. એમાં બે બેસી શકે કે ચાર બેસી શકે, છ બેસી શકે, મોટી મોટર હોય તો છ બેસી શકે. હે, એને ઇંગ્લિશમાં કાર કહેવાય. હવે આવશે બસ. જો બાળકો, આ બસ છે. તો બસમાં તો કેટલા બધા પેસેન્જર બેસી શકે, કેટલી બધી સીટો હોય છે. બસ આપણે મુસાફરી કરવા જઈએ ત્યારે બહુ જ ઉપયોગી થાય છે. પ્લસ કે તમે સ્કૂલે આવો ત્યારે બસમાં પણ આવી શકાય છે. આપણી સ્કૂલમાં બસ છે હો બાળકો, જ્યારે તમે આવશો ને ત્યારે બસ જોવા મળશે. હું તમને બતાવીશ બસ, ને ઘણા બાળકો તો બસમાં જ આવશે. આને કહેવાય બસ. હવે આવશે આ ડમ્પર, આવશે. આ ડમ્પર છે. જો બાળકો, આ ડમ્પર છે. આમાં આપણે મકાન જઈએ ત્યારે રેતી, કપચી, સિમેન્ટ ને એ બધું આવે ને, તો એ બધો માલ સામાન આમાં આવે છે. આને ડમ્પર કહેવાય છે. હવે પછી આપણે જોશું આ ટેન્કર. આ ટેન્કર છે. આમાં આપણે ઓઇલ, પાણી ને એ બધું આમાં આવ જા કરે, એટલે આમાં ભરાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો આને ટેન્કર કહેવાય છે, ઓઇલ ટેન્કર કહેવાય છે આને. હવે આપણે જોશું બધા બાળકોને બહુ જ ગમે જેસીબી. જો આ જેસીબી પણ કહેવાય અને ક્રેન પણ કહેવાય. આ એક જગ્યાએથી વસ્તુ કે વાહન, જે વજનવાળી વસ્તુ હોય ને એ લઈને બીજી જગ્યાએ જાય છે. પછી આનાથી છે ને, આ બધી માટી જ્યાં ખોદેલી હોય ને એ ત્યાંથી ઉચકી અને બીજી જગ્યાએ વાહનમાં મૂકે છે, એને જેસીબી કહેવાય છે. એ જો આવી રીતે ફરે, જોઈએ બાળકો બધી બાજુ ફરે. કોઈ ગાડી છે ને અટકાઈ ગઈ હોય ને રોડ ઉપર, તો એને આ ક્રેનથી ખેંચી અને એને ગેરેજમાં લઈ જવામાં આવે છે. તો જો આ ક્રેન પણ છે. પછી હવે હું બતાવીશ તમને, આ છે ટ્રેક્ટર. ટ્રેક્ટરમાં છે ને કપચીને પણ ભરાય, રેતી ભરાય. ટ્રેક્ટર આપણે ખેતર હોય ને,
ખેતર ખેડવામાં પણ બહુ કામ આવે છે ટ્રેક્ટર જો બાળ કેવું સરસ છે આ ટ્રેક્ટર હવે પછી જોવાનું છે આપણે આ ગાડું છે આ ગાડામાં આગળ બે બળદને ફિટ કરવાના હોય છે અને એ બળદ ઈ ખેતરમાં ચાલે એટલે ખેતર ખેડાય અહીંયા હળ ફિટ કરવાનું હોય છે જો બાળકો જોયું આને ગાડું કહેવાય અહીંયા આગળ હળ આવે એટલે છે ને ત્યાંથી ખેતર ખેડાતું જાય સાથે આ વધારે તમને ખેતરમાં જોવા મળે છે ગાડું જોયું બાળકો આજે આપણે કેટલા બધા વાહનો જોયા આ બધા વાહનો જમીન ઉપર ચાલે છે હવે આપણે વાહન જોવાના છે એ બીજી પ્રકારના છે એ ક્યાં ચાલે એ બતાવો ચાલો આપણે એ જોઈએ હવે તો બાળકો આ છે ટ્રેન છે તો ટ્રેન શેના ઉપર ચાલે કઈ રોડ ઉપર ના ચાલે ટ્રેન ચાલે પાટા ઉપર જો કેવી ચાલે છે એટલે ટ્રેન એ કઈ રોડ ઉપર ના ચાલે એ પાટા ઉપર ચાલે તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે ને હે બાળકો તો આ એની જેવી ટ્રેન જ છે આને કહેવાય એન્જિન તો એન્જિન પેલા ટ્રેનને ખેંચે એટલે આખી ટ્રેન ચાલે છે બરોબર ને એમાં કોલસા નાખવાના હોય છે કોલસાથી ટ્રેન ચાલે છે હવે આપણે બીજા વાહન જોશું જો બાળકો આ શું છે પ્લેન છે એને વિમાન કહેવાય આ ક્યાં ચાલે છે આ રોડ ઉપર ના ચાલે હો આ આકાશમાં ચાલે તમે પ્લેન જોતા હશો ને પ્લેન નો અવાજ આવે એટલે કેવા બહાર નીકળીએ છીએ આપણે જો મમ્મી પ્લેન નીકળ્યું હે ને રાતના જો તો એમાં લાઈટ જતી હોય છે એમાં કેટલી બધી લાઈટ હોય છે જો બાળકો અહીંયા છે ને લાઈટ એ આપણને જોવા મળે છે ને હે આવી રીતે પ્લેન જતું હોય આકાશમાં હે હવે આપણે પ્લેનની જેવું તે આકાશમાં બીજું શું ઉડે છે એ જોવાનું છે તો ચાલો આપણે જોઈએ જો પ્લેનની જેવું તે આ શું છે હેલિકોપ્ટર છે એ આના પાંખડા આવી રીતે ચાલે છે જો પાંખડા ચાલે ને એટલે હેલિકોપ્ટર ચાલે હો એમાં લાઈટ થતી હોય છે દિવસે ઘણીવાર હેલિકોપ્ટરનો અવાજ બહુ જ આવતો હોય પ્લેન કરતા બહુ અવાજ આવે એટલે ખબર પડે કે હેલિકોપ્ટર નીકળ્યું છે એમાં તે કેટલી બધી લાઈટ હોય છે જો ને હેલિકોપ્ટરમાં ઓછા માણસો બેસી શકે છે ને પ્લેનમાં વધારે માણસો બેસી શકે છે જોયું બાળકો આને હેલિકોપ્ટર કહેવાય એ આકાશમાં ચાલે તો ચાલો હવે આ છે ને આપણે ક્યાં ચાલે અને કેવી રીતે ચાલે જોવું છે ને હે તો હું તમારા માટે એ વસ્તુ લઈને આવું છું મારી સાથે જોજો જો બાળકો આપણે આ વાહનો આપણે જે જોયા ને અત્યારે કે આગળ ગોઠવાડા છે એ પોતાની જગ્યાએ ગોઠવાડા છે વાહનો હંમેશા રોડ ઉપર ચાલે જો જે રોડ ઉપર જે વાહન ચાલે ને એ બધા વાહનો મેં ગોઠવેલા છે હવે આપણે વાહનો ચલાવવાના છીએ ને ચાલો આપણે જોઈએ કઈ રીતે ચાલે વાહનો ચાલો બાળકો અત્યારે આપણે જે વાહનો જોયા ને હવે એ વાહનો ક્યાં ચાલે આપણે એ જોવાનું છે તો વાહનો હંમેશા રોડ ઉપર ચાલે રોડ સિવાય વાહનો ચલાવાય નહીં કારણ કે બીજી જગ્યાએ બધા માણસો ચાલતા હોય ને તો ભટકાઈ જાય એટલે હંમેશા વાહન રોડ ઉપર જ ચલાવાય જો મેં અહીંયા બધા વાહનો જે રોડ ઉપર ચાલે ને મેં એને રોડ ઉપર ગોઠવ્યા છે જો મેં રોડ બનાવ્યો છે અહીંયા આગળ બધા વાહનો મેં રોડ ઉપર ગોઠવેલા છે જે રોડ ઉપર ચાલે ને એને જ મેં ગોઠવેલા છે એટલે જો બાળકો આ બધા જ વાહનો રોડ ઉપર ચાલે છે જોયું અને રોડના જે નિયમ હોય એ પાછું અનુસરીને જ ચાલવાનું હોય રોડ ઉપર એમને એમ કઈ ચાલ્યા ના જવાય કારણ કે બીજા પણ વાહનો ચાલતા હોય ને સાથે આપણું એક વાહન કઈ ના હોય એટલે બહુ વ્યવસ્થિત રીતે વાહન ચલાવવાનું હોય તો જો આજે આ ડમ્પર છે એ હું રોડ ઉપર ચલાવીશ કેવી રીતે ચાલે જો બાળકો આ ડમ્પર ચાલે છે જો કેવી રીતે ચાલે છે જોયું બાળકો પછી અહીંયા આગળ પહોંચે એટલે જોવાનું કે અહીંયા કઈ લાઈટ છે લાલ લાઈટ હોય તો ઊભા રહી જવાનું હોય છે અને લીલી લાઈટ થાય ત્યારે જવાનું
लाल लाइट हो पी लीली लाइट थे तरह जवा बधा नियमो अनुसरी वाहन चलावाय अपने बीजू वाहन आवे नहीं रीते जवानुं एक्सिडेंट ना थाय तो आ बधाज वाहनो रोड पर चाले छे। हवे आपणे बीजा वाहनो क्या चाले जोवानुं छे तो हवे आपणे ए जोईए। जो बाळको आ जे वाहनो छे ए ખેતરમાં ચાલે તો આ ખેતર છે ને તો આ ગાડું છે ને એમાં આગળ બળદને જોડી અને ખેતર ખેડવાનું હોય છે એટલે ગાડું હંમેશા ખેતરમાં ચાલે એના માટે આ કામ લાગે છે ગાડું અને આ ટ્રેક્ટર છે। અત્યારે બધા ખેડૂતો ટ્રેક્ટર દ્વારા એ છે ને ખેતર ખેડે છે અને માલ સામાન એને જે બનાવેલો હોય ને પાક લઈ જવા લાવવામાં આ ટ્રેક્ટર બહુ જ ઉપયોગી થાય છે એટલે આ બે વાહનો વધારે પડતા ખેતરના ઉપયોગમાં આવે છે। અહીંયા વધારે આ બે વાહનો જ ચાલે છે। તો આ હતા ખેતરના વાહનો, હવે આપણે બીજા વાહન જોવાના છે। જો બાળકો બીજા વાહનોમાં આવે છે ટ્રેન, તો એ ટ્રેન છે ને એ પાટા ઉપર જ ચાલે, એ રોડ ઉપર ચાલે નહીં એટલે એ અલગ પડતું વાહન છે। ટ્રેન હંમેશા પાટા ઉપર ચાલે, પાટા વગર ટ્રેન ચાલે નહીં। આ ટ્રેનની જેવું જો એન્જિન હોય છે આગળ, એમાંથી ધુમાડા નીકળતા હોય છે એન્જિનમાંથી, એ કોલસા નાખીએ ને કોલસાથી ટ્રેન ચાલે છે, એ માલવાહક પણ હોય છે, એરફોર્સમાં ટ્રેન આવે છે। જો આ બધા એરફોર્સના સાધનો છે, જો આપણે સૈનિકો લડાઈ કરવા જાય ને તો એના બધા સાધનો આમાં જોઈન કરેલા છે। એ જ રીતે મુસાફરી માટે પણ ટ્રેન વપરાય છે, કેટલા મુસાફરો ટ્રેનમાં આવજા કરે છે ને ટ્રેન હંમેશા પાટા ઉપર ચાલે, એ યાદ રાખવાનું। હવે બીજું વાહન લઈને આવું છું। જો બાળકો આ હેલિકોપ્ટર છે, એ આવી રીતના એનું ગોળ સર્કલમાં મેદાન હોય છે, એમાં એ ઊભું હોય, પછી અહીંથી તે આ પંખા ફરે ને એટલે હેલિકોપ્ટર ઊંચે ઉડે છે, પછી જાય છે, પછી ધીમે ધીમે કરતા ઈ પાછું આવા મેદાનમાં જ આવી રીતના ઊભું રહે છે। જો એ સીધે સીધું તે ઉપર ચડે છે પંખા દ્વારા અને પછી ધીમે ધીમે કરતા ઊભું રહે છે, એના પંખા ફરે ને પછી જ હેલિકોપ્ટર શરૂ થાય છે ઊંચે ઉડવા માટે, અને અવાજ પુષ્કળ અવાજ આવે છે અને પવન આવે છે આજુબાજુમાં, પછી એ આવી રીતે ઉપર ઉડે છે। એટલે એ પ્લેનની ને વિમાનની જેમ પેલા દોડતું નથી, આવી રીતના જ ઉપર જાય અને પાછું નીચે ઉતરે છે। હવે આપણે જોશું કે પ્લેન કેવી રીતના ઉપર ચડે। જો બાળકો આ વિમાન છે, એ આવી રીતના રોડ ઉપર પેલા ઊભું હોય, પછી એ આવી રીતે દોડી અને ઉપર ચડે છે। જો બાળકો એ ફરી બતાવું, હો આવી રીતના રોડ ઉપર હોય પછી દોડી ને ઉપર ચડે છે। જો જોયું, હજી એક વાર જોઈએ આપણે પ્લેન કઈ રીતે ઉપર ચડે। જો આવી રીતના ઉપર ચડે છે, જોયું આપણે રોડ ઉપરથી આવી રીતે ઉપર ચડે, પછી ધીમે 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 આકાશમાં એની દિશા નક્કી કરતું કરતું જાય છે પ્લેન। જો એની જાતે જાતે એ જાય, હો એને તો રોડની ખબર જ હોય ને, એમાં પાયલોટ હોય, એમાં જે પ્લેન ચલાવે ને એ ભાઈને પાયલોટ કહીએ છીએ આપણે।
मुसाफरी करता हुए छे। जो केवू सरस छे प्लेन। आज तमे केटला बधा वाहनो जोया, मैं केटला बधा वाहनो नो परिचय आप्यो, तो हवे तमने याद रही गयु ने कया वाहन ने शुं केवाय। बीजू के वाहन क्या चाले, एकला रोड उपर ना चाले, पाटा उपर चाले, खेतर मा चाले, अने आकाश मा उड़े, एवा वाहनो पण जोया ने। હવે હું તમારા માટે ક્યાંક નવીન વિડીયો લઈને આવી ત્યાં સુધી વિડીયો જોતા રહેજો। અને હા બાળકો, આપણે એડમિશનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। તમારા નાના ભાઈ બહેન હોય કે તમારા કાકાના મામાના ફુવાના કોઈ પણ ના હોય ને નાના ભાઈ બહેન, તો એને કહેજો કે અમારી સ્કૂલમાં એડમિશન શરૂ થઈ ગયા છે, તો અહીંયા આવે અને તપાસ કરી લે। વધુ માહિતી જોતી હોય તો આપણા મેડમનો ફોન નંબર છે ને એમાં ફોન કરજો। ત્યાં સુધી આવજો બાળકો।